લોભિયા હોય ત્યાં ધૂતિયા ભૂખા ન મરે તે વાત રોજે રોજ કોઈને કોઈ કારણે ચર્ચામાં આવે છે. ત્યારે સુરતમાં રહેતા લોકોને આઈમેક્સ કંપની હેઠળ રોજિંદુ 1% કમિશન આપવાની લાલચે બિટકોઈનમાં રોકાણ કરી કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને ચંડીગઢથી સુરત ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે. સુરતના ભીમરાડ કેનાલ રોડ પરના શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા અને મૈદનપુરામાં આરવી પુરોહિતાયન કંપનીના નામે ટેક્સ કન્સલ્ટન્ટની પેઢી ધરાવનારા રામદિયાલ પુરોહિતે જયપુરના મનોજ રામદિલ પટેલ, યુસુફ ઉર્ફે શેર અલી અને અવિકા વિજય મિશ્રા વિરુદ્ધ ગત 10 ડિસેમ્બર 2021 ગુનો નોંધ્યો હતો. રામદિયાલના પરિચિત મારફતે 2019માં અલથાણની બ્લિસ હોટેલમાં જયપુરના મનોજ રામદિલ પટેલ સાથે મુલાકાત થઈ હતી. પોતાની કંપની આઈમેક્સ કેપિટલનું થાઇલેન્ડમાં રજીસ્ટ્રેશન થયું હોવાનું અને તેમની કંપની ફોરેક્સ ટ્રેડિંગ તથા ક્રિપ્ટોકરન્સીમાં આર્બિટ્રેજ ઉપર રોજનું 1% વળતર આપતી હોવાનું જણાવતા આ ટેક્સ કન્સલ્ટન્ટ તથા તેના 4 મિત્રોએ અધધધ કહી શકાય તેમ 22.66 કરોડ 47 લાખ 47 હજારથી વધુનું રોકાણ કર્યું હતું. તેમાંથી માત્ર સાગર પટેલને 51,000નું નફા તરીકે પરત ફર્યા હતા. દરમિયાન આ ટોળકીના સભ્યો જયપુરમાં ઝડપાઈ જતા આ કંપની ફ્રોડ બની જાણ થઈ હતી. જયપુરમાં ઝડપ્યા બાદ આ મનોજ ચંદીગઢમાં છુપાય હોવાનું માહિતીને પગલે ઇકોસેલના એએસસીબી વીકે પરમાની ટીમના પીએસઆઈ જીએન સુથાર સૈતાવે ચંદીગઢના જીકમપુરની એક હોટલમાંથી મનોજ રામદિન પણ ઝડપી પાડ્યો છે. ગત 12મા મહિનામાં સુરત શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીના તથ્યના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુનામાં આરોપીઓએ એક કંપની બનાવેલી જેનું નામ હતું આઈમેક્સ કેપિટલ કંપની, જેમની ખોટું એક રજીસ્ટ્રેશન થાઇલેન્ડના નામે કરાવીને ક્રિપ્ટો કરન્સી અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોજના 1% લેખે વળતર આપવાની એક લોભામણી લાલચ આપીને સુરતના અલગ અલગ ફરિયાદીઓ સાથે કુલ 2,66,07,750 રૂપિયાનું રોકાણ કરાવડાવવામાં આવેલું, પરંતુ તે પૈસા પરત આપવામાં ન આવેલા, જે તથ્યના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં કલમ આઈપીસીની 406, 409, 420, 420B તથા જીપીઆઈડી એક્ટની કલમ 3, 4, 5 અને 6 અંતર્ગત દાખલ કરવામાં આવેલો, જેની આગળની વધુ તપાસ ઇકોસેલ સુરત શહેર દ્વારા કરવામાં આવેલી, જે તપાસમાં ઇકોસેલને સફળતા મળી અને તેઓના એક આરોપી જેઓનું નામ છે મનોજકુમાર રામદિન પટેલની પંજાબના ચંદીગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી વિશેની વાત કરીએ તો તેઓની ઉંમર 32 છે અને તેઓ માર્કેટિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આરોપીઓની પૂર્વ ઇતિહાસની વાત કરીએ તો આરોપી અલગ અલગ મલ્ટી લેવલ માર્કેટિંગ એક આખી ચેઇન બનાવીને ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ફરિયાદીઓ પાસેથી લોભામણી લાલચ આપીને ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈને ફ્રોડ કરવામાં આવેલું છે. આરોપીઓ વિરુદ્ધ જે મુકેશ છે, મનોજ છે, તેઓ વિરુદ્ધ 2020માં 2 ગુના પણ દાખલ કરવામાં આવેલા રાજસ્થાનમાં, જેમાં 1 ગુનો જયપુરમાં તથા 2 ગુનો જોધપુરમાં દાખલ કરવામાં આવેલો. ઇકોસેલ દ્વારા વધુ પણ આગળ તપાસ ચાલુ છે અને હજી જે આરોપીઓ છે તેઓને પકડવાની તજવીજ ચાલુ છે. હાલ તો ક્રિપ્ટોકરન્સીને નામે કરોડો રૂપિયા ઠગે આચરનારને સુરત ઇકોસેલની ટીમે ઝડપી પાડતા અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જોવા રહી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.